ચલો બાળ મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય હિન્દી પાઠ પાંચ સવાલ બાલમન કે જવાબ ડોક્ટર કલામ કે આ પાઠની અંદર સવાલ બાલમન કે સવાલ એટલે પ્રશ્ન બાળકો પૂછે છે અને જવાબ કોણ આપે છે ડૉક્ટર કલામ કે ડોક્ટર કલામ એ આપણા દેશના વૈજ્ઞાનિક હતા આ પાઠની અંદર બધા છોકરાઓ સવાલ પૂછે છે અને કલામ જવાબ આપે છે તે આ પાઠની અંદર આપણે સમજૂતી મેળવીશું પ્રશ્નોત્તર શૈલીમાં પ્રસ્તુતિય સાક્ષાત્કાર ડૉક્ટર અબુલ પાકી જૈનાલ અબ્દીન અબ્દુલ કલામ કલામસે બચ્ચુકી વાતચીત પર આધારિત છે ડૉક્ટર કલામનું આખું નામ શું હતું તો ડૉક્ટર અબુલ પાકી જૈનુલ અબ્દીન અબ્દુલ કલામ बच्चों की बातचीत पर आधारित है यह बातचीत तब संपन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपति पर राष्ट्रपति पद पर आसीन थे वह डॉक्टर कलाम अपना देश ना भारत देश ना भूतपूर्व राष्ट्रपति वे बच्चों की जिज्ञासाओं का तुरंत उत्तर देने के लिए सदैव तत्पर रहते थे कोईपण भी नाना बाड़क એમને કંઈ પણ બી પ્રશ્ન પૂછે તો તરત જ એ જવાબ આપી દેતા હતા તે આપણે ચિત્રમાં દેખાય છે તમે ચિત્ર જુઓ છો કે ચિત્રની અંદર બધી સ્કૂલના બાળકો બેઠા છે આજુબાજુ અને વચ્ચે ખુરશી લઈને ડૉક્ટર કલામ બેઠા છે છોકરાઓ પ્રશ્ન પૂછે છે અને જવાબ કોણ આપે છે ડૉક્ટર કલામ કેવા કેવા પ્રશ્નો પૂછે છે તે આપણે પાઠમાં જોઈએ પ્રશ્નકર્તા પ્રશ્નકર્તા એટલે જે પ્રશ્ન પૂછે તેને પ્રશ્ન કહેવાય હવે અહીંયા પ્રશ્નકર્તાની અંદર આપણને સ્કૂલનું નામ કયા ધોરણમાં હશે એ બધું જ અહીંયા આપણને આપ્યું હશે તો પ્રશ્નકર્તા આર અરવિંદ કક્ષા તીન સેટ મેડલ સ્કૂલ ચૈનઈ ચેન્નઈનો છોકરો પ્રશ્ન પૂછે છે ક્યાં અપને બચપન કે કોઈ યાદગાર ઘટના અમે સુના સકતે હૈ છોકરાઓ પૂછે છે કે શું તમારી નાનપણની કોઈ યાદગાર ઘટના તમે અમને સંભળાવશો ડૉક્ટર કલામ ડૉક્ટર કલામ જવાબ આપે છે કક્ષા પાંચવી કે મેરે શિક્ષક શ્રી શિવ સુબ્રમણ્યમ અય્યર કી એક બાત મુજે યાદ હૈ દિન કક્ષામાં વે હમે ય બતા રહે થે કે કોઈ પક્ષી કૈસે ઉડતા હૈને હમે રામેશ્વર કે સમુદ્ર તટ પર લે જા કર ઇસકા જીવંત ઉદાહરણ દાયા જીવંત ઉદાહરણ એટલે શું કે જે આપણે જોઈ રહ્યા છીએ તેને જીવંત કહેવાય વેસી યાદગાર ઘટનાથી કે જો મે મન મસ્તિષ્ક મેં હંમેશા કે લીધે બેઠ ગઈ મસ્તિષ્ષ્ક એટલે મગજમાં ઈસીસે મુજે આગે વિજ્ઞાન પડને કી પ્રેરણા મળી ડૉક્ટર કલામ કહે છે કે હું નાનો હતો ત્યારે મને એ ઘટના ખૂબ જ યાદ રહી ગઈ કે હું પાંચમા ધોરણમાં હતો અને અમારા શિક્ષક અમને પ્રવાસ માટે લઈ ગયા હતા અને ત્યાં સમુદ્ર કિનારે પક્ષીઓ કેવી રીતે ઉડે છે તે અમને બતાવ્યું હતું ત્યાંથી જ મારા મનમાં પ્લે થઈ ગયો કે હું પણ બી મોટો થઈને કંઈક બનીશ અને આ વિજ્ઞાન બનવા માટે મને ખૂબ જ આગળ આવ્યું છે પ્રશ્ન કરતાં સરયું મકર કક્ષા પાંચ વાલ્મિક નગર હિન્દી માધ્યમિક શાળા નાગ બચપન મેં અમે કીસ ભાષા કો પ્રમુખતા દેની ચાઇએ છોકરાઓ પૂછે છે કે આપણે નાના હોય ત્યારે કઈ ભાષા શીખવી જોઈએ તો ડૉક્ટર કલામ આપણને જવાબ આપે છે મેં ને સ્વયં માધ્યમિક શિક્ષા તક કી પઢાઈ આપણી માતૃભાષા કે માધ્યમસે પૂરી કી હૈ માધ્યમિક એટલે તમે જે હાઈસ્કૂલમાં ભણો છો તે ए डॉक्टर कलाम ए डॉक्टर कलाम कहे कि हूँ जो बोण्यू ये मातृभाषा इतल अपनी गुजराती भाषा में बण्यो छूँ कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई मेरा मानना है कि वह कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है પર ઇસ કોઈ બી દો રાય નહીં કે વૈશ્વિક સ્તર પર સંપર્ક કે લીએ હમે અંગ્રેજી જૈસી એક સંપર્ક ભાષા કે નિત આવશ્યકતા ડૉ કલામ કહે છે કે આપણે માતૃભાષા તો શીખવી જ જોઈએ કેમ કારણ કે આપણે હંમેશા માતૃભાષામાં જ એટલે ગુજરાતી ભાષામાં જ આપણે વાતચીત કરતા હોઈએ છીએ પણ વૈશ્વિક સ્તર પર સંપર્ક વૈશ્વિક સ્તર એટલે વિશ્વ માટે પણ બી અંગ્રેજી શીખવું તે પણ બી જરૂરી છે પણ પહેલાં કોને મહત્વ આપવું જોઈએ આપણી માતૃભાષા એટલે આપણે ગુજરાતી ભાષાને મહત્વ આપવું જોઈએ પ્રશ્ન કરતા હર્ષ પટેલ કક્ષા પાંચ ચંદુલાલ વિદ્યા મંદિર મુંબઈ યદી હમ આપકી તરફ બનના ચાહે તો હમે ક્યાં કરના ચાહીએ છોકરાઓ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે તમે વૈજ્ઞાનિક બન્યા છો હવે અમારે પણ બી વૈજ્ઞાનિક ડૉક્ટર એન્જિનિયર ટીચર એ બનવું છે તો અમારે શું કરવું જોઈએ તો ડૉક્ટર કલામ જવાબ આપે છે જબ આપ યુવા અવસ્થામાં કદમ રખે તભી આપકો મેં લક્ષ નિર્ધારિત કર લેના હોગા યુવા એટલે તમે મોટા થઈ જાઓ કદમ એટલે તમે એમ થાય કે હવે મારું જીવન શરૂ થઈ ગયું છે ત્યારે તમારું લક્ષ્ય નક્કી કરવું જોઈએ કે મારે શું બનવું છે હંમેશા કુછ બડા સોચો કોઈ વસ્તુ નીચે સોચવાની નહીં કરે રે હું નપાસ થઈ તો અરે હું આમ કરીશ તો ના આપણે હંમેશા જ વિચાર હું પાસ થઈશ અને આગળ વધીશ જૈસે ય અનુભૂતિ હો કે આપ આખી બનના ક્યાં ચાહતે હૈ ઉસ દિશા મેં પ્રયાસ ઓર શ્રમ પ્રારંભ કર દો તમારે શું બનવું છે ડોક્ટર બનવું છે એન્જિનિયર બનવું છે પાઇલટ બનવું છે એ તમે નક્કી કરદો અને પછી એ પ્રમાણે તમારે મહેનત કરવાની કહને કાં અર્થ એ કે જે તોડ મહેનત કરો કોઈ પણ બી કામ હોય ખાવાનું હોય રમવાનું હોય પણ તમારે મહેનત તો કરવી જ પડે મહેનત ના કરો તો તમને સફળતા પ્રાપ્ત થતી નથી ધારો કે તમે સ્પોર્ટમાં છો તમારે દોડવામાં છે તો દોડ માટે પણ બી શું તમે થોડું દોડશો તો તમે આગળ આવી જશો ના એમાંય પણ બી તમારે ખૂબ જ મહેનત કરવી પડશે એટલે તમારું જે લક્ષ્ય હોય એમાં તમારે ખૂબ જ મહેનત કરવી પડે જ જ આપ આગે ઓર બઢોગે આપકા સામના બાધાઓ તથા કઠિનાઈઓ છે હોગા તમે ખૂબ જ મહેનત કરવા માગતા હોય ત્યાં તમને મુશ્કેલીઓ તો નડવાની જ પણ એ મુશ્કેલીઓ તમારે પાર કરીને આગળ વધવાનું છે આપકો આપની અંદર દ્રઢ સાહસ પેદા કરના હોગા તમારી અંદર જ તમારે વિશ્વાસ જગાવાનો છે હું આગળ જ વધીશ સમસ્યાઓ કોજિત કરે મેં મહારત હાંસિલ કરની હો તબી જીવન મેં સફળ હો પાઓગે પહેલે એ જરૂરી હૈ કે આપ નિરંતર જ્ઞાન અર્ચિત કરો તમે હજી નાના છો ત્યાં સુધી તમારે ફક્ત શું લેવાનું છે નિરંતર જ્ઞાન અર્ચિત કરો એટલે હંમેશા તમારું જે જ્ઞાન છે તમે અદા કરો અને પછી મોટા થાવ ત્યારે તમારે વિચારવાનું કે મારે શું બનવું છે અને એની ઉપર લક્ષ રાખીને તમારે ખૂબ જ મહેનત કરવાની એટલે તમને સફળતા મળી જશે પ્રશ્ન કરતા ચિરાગ જૈન કક્ષા સાત બોમ્બે કેબ્રિજ અંધેરી પશ્ચિમ મુંબઈ વ વનસી બડી ચુનૌતી જીસકા સામના હમે આજ કરના પડ રહા હૈ ચિરાગ જૈન પૂછે છે કે કઈ મોટી પર કઈ મોટો પડકાર છે કે જે આજે આપણે સામનો કરવો પડે છે તો ડોક્ટર કલામ જવાબ આપે છે ભારત કો સન દો હજાર બીસ તક એક વિકસિત રાષ્ટ્ર કે રૂપમાં પરિવર્તિત કરના ઓર દેશ કે એક અરબ સે અધિક નાગરિકો કે ચહેરો પર મુસ્કાન દેખના યહી રાષ્ટ્ર કે સમક્ષ સબસે બડી ચુનૌતી હૈબ અરબ એટલે અજબ એક અજબ સે અધિક નાગરિકો કા ચહેરા એમનું મોઢું ખીલેલું જોવા માગે છે ય રાષ્ટ્ર કી મોટી ચુનોતી હે પડકારરૂપ છે કે બે હજાર વીસમાં આપણો દેશ એક વિકસિત બનાવવાનો છે અને એક અબધ નાગરિકો સુખી કરવાનું કામ આજે આપણી સાથે સૌથી મોટો પડકાર છે અને આપણા દેશમાં યુવા શક્તિ અને પર્યાપ્ત સંસાધનો હોવાથી એટલે પડકારનો સામનો કરવાનો કોઈ મુશ્કેલ છે જ નહીં આપણા દેશમાં સંસાધનો પણ બી ખૂબ છે અને યુવા યુવાન લોકો પણ બી ખૂબ જ છે એટલે બે હજાર વીસમાં આપણે એક હજાર નાગરિકોના જે મોઢા છે આપણે ખીલેલા જોવા મળશે પ્રશ્ન કરતાં હર્ષ ચાંદક કક્ષા સાથ ડૉક્ટર એસ રાધાકૃષ્ણન વિદ્યાલય મલાડ મુંબઈ આપકી દ્રષ્ટિ મેં સાહસ કી પરિભાષા ક્યાં હૈ ડૉક્ટર કલામ જવાબ આપે છે આપની જાનકી પરવા કીએ બિના દૂસરો કો સંકટયા આપદા સે બચાવી સાહસ એવું કહે છે ત આપકી દ્રષ્ટિ મેં સાહસ એટલે સાહસ એટલે તમારી મોટામાં મોટી સાહસો છે તો ડૉક્ટર કલામ કહેલો સરસ જવાબ આપ તમારી જાનની આપણી મોટામાં મોટી સાહસ કો હોય ત્યારે કે કોઈ છોકરું રોડ ઉપર ચાલતું હોય અને સાધન આવી જાય અને તમે છોકરાને ના ઉઠાવો તો એ તમારી મોટી સાહસ ના કહેવાય મોટી સાહસ શું કહેવાય કે સાધન પણ બી નજીક આવી ગયું છે બાળકને માટે અને તમે દોડીને તમે જઈ શકો એ મોટો સાહસ કહેવાય કે તમે તમારી જાનની પરવા કરી નહીં એટલે અપની જાનકી પરવા કીએ બીના દૂસરો કો સંકટિયા આપદા સે બચાના હિ સાહસ પ્રશ્ન કરતા તરુણ પટેલ કક્ષા આઠ સ્વામિનારાયણ इंडिपेडेंट स्कूल लंदन हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें सरस प्रश्न पूछो से डॉक्टर जवाब सरस जवाब पी आपछ कि भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का अंग है और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है सौभाग्य से आप લોક એસી હે કે આપણી માતૃભૂમિ સે અચ્છી તરહ સે તરફે હુએ યહી આપકે આપ ગૌરવ કી વાત હે પ્રવાસી ભારતીય હવે જે બારથી જે આવ્યા હોય ભારતીય માતૃભૂમિ કે પ્રતિ ગર્વ કી ભાવના કેસે વિકસિત કરે કે આપણા દેશમાં આવ્યા હોય ને આપણા તો ખરેખર કહેવાય કે આપણે જે ભારત દેશમાં જન્મ લીધો છે આપણી માતૃભૂમિ એ ખરેખર આપણા માટે તો ગૌરવની એક વાત જ છે પ્રશ્ન કરતા सत्यम कक्षा दस जिला स्कूल मुगेर जो भी बच्चे आपसे मिलते हैं वे कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक इंजीनियर डॉक्टर आदि बनना चाहते हैं पर किसान मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण हैं हम ऐसे ही परिवारों से आते हैं हमारे लिए आपका क्या संदेश है बाढ़ के सरस प्रश्न पूछो તો તમારી જોડે જે આવે છે બધા એવું જ કહે છે વૈજ્ઞાનિક બનીશું એન્જિનિયર બનીશું ડૉક્ટર બનીશું પણ કિસાન છે જે મજદૂરો છે જે કલાકારો છે કે જે રાષ્ટ્ર માટે ખૂબ જ આવશ્યક છે એમના માટે શું અમે આવા કુટુંબોમાંથી આવા પરિવારમાંથી અમે આવીએ છીએ તો એના માટે કોઈ સંદેશ અમને આપો ડૉક્ટર કલામ જવાબ આપે છે કિસાન મજદૂર કલાકાર ઓર દસ્તકાર એ સભી અમારે રાષ્ટ્ર કે અભિન્ન અંગે જો કિસાન હોય તો જ આપણે અનાજ ખાઈ શકીએ છીએ કિસાન ના હોય તો આપણે અનાજ ખાઈ શકતા નથી એટલે એ પણ બી ખૂબ જ મહત્ત્વનું છે રાષ્ટ્ર નિર્માણ મેં હમે ઉન સભી કી સેવાઓ કે સમાન રૂપ કે દરકાર આપ સભી કો ચાહીએ કે અપને અપને ક્ષેત્રોમાં ખૂબ મહેનત ઉન્નતિ કરે કા તો ખૂબ જ મહેનત કરે તમારે જે બનવું હોય એમાં તમારે ખૂબ જ મહેનત કરવાની છે પ્રશ્ન કરતાં રોહિત ચતુર્વેદી કક્ષા અગિયાર ઇસ્લામિયા ઇન્ટર કોલેજ ઇટાવા આપ કહેતી કે ભારત દો હજાર વીસ તક વિકસિત રાષ્ટ્ર બન જાયગા પર નિરંતર બઢતી જનસંખ્યા ઓર બેરોજગારી ઇસે સંભવ હો નહીં દેગી ડૉક્ટર કલામ કહે છે કે બે હજાર વીસ આવશે ત્યાં સુધી આપણો દેશ રાષ્ટ્ર વિકસિત થઈ જશે પણ છોકરાઓ પૂછે છે કે જે આટલી બધી જે સંખ્યા છે જનસંખ્યા જે માણસોની સંખ્યા વધતી જાય છે बेरोजगारी वस्ती जाए संभव होने देगी केम क्या के आना डॉक्टर कलाम जवाब आपे विकास स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है विकास एटे जो विकास करीशू संख्याओं तो वृद्धि रोक मोटी औषधि है इसमें जन शिक्षा विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है इससे छोटा परिवार सुखी परिवार की मान्यता को बल मिलता है પહેલાંના જમાનામાં એવું હતું કે છોકરીઓને ભણવાનો અધિકાર હતો નહીં પણ હવે છોકરીઓનો ભણવાનો અધિકાર છે એટલે સૂત્ર પણ બી એક આપ્યું છે કે છોટા પરિવાર સુખી પરિવાર જો નાનો પરિવાર હશે તો સુખીથી રહી શકશે તમારા ઘરમાં જો માણસો દસ પંદર હોય તો અને ઘર નાનું હોય તો શું થશે પેલું કે વસ્તુ મને આપ પેલું બાળક કહેશે વસ્તુ મને આપ તો શું થશે પરિવાર સુખી રહી શકતો નથી પણ ભાઈ બહેનમાં ભાઈ બહેન જ હોય મમ્મી પપ્પા જ હોય તો તમારો પરિવાર કેવો રહેશે સુખી રહેશે કે માન્યતા કો બલ મિલતા ભારત દો હજાર બીસ કા મિશન કે યુવાઓ કો રોજગાર કે પર્યાપ્ત અવસર સુલભ કરાયગા ગ્રામીણ ક્ષેત્રોમાં બડી સંખ્યા મેં ઉદ્યોગ ધંધે સ્થાપિત કહે જાયગે જીસે ઉેત્રો મેં રોજગાર કે પ્રચુર અવસર પેદા હોગે ડોક્ટર કલામ કે છે કે બે હજાર વીસમાં જે યુવાનો રોજગાર માટે કાર્યરત થઈ જશે અને ગામડાઓમાં પણ બી નાના નાના ઉદ્યોગોનો વિકાસ કરીશું એટલે ત્યાં પણ બી રોજગાર મળી રહેશે પ્રશ્ન કરતાં હર્ષ મહેતા કક્ષા બારહ તેજસ હાઈસ્કૂલ બડોદા આપકો એસા ક્યો લગતા હૈ કે દો હજાર વીસ તક ભારત વિકસિત રાષ્ટ્ર બન જાયગા છોકરા પ્રશ્ન પૂછે છે તમને એવું કેમ લાગે છે કે બે હજાર વીસમાં આપણો દેશ ખૂબ જ વિકસિત થઈ જશે ડોક્ટર કલામ જવાબ આપે છે ભારતની જનસંખ્યા 1 અરબ અરબ એટલે અજોબ 1 અરબ સે અધિક હે ઇસમે 54 કરોડ લોક 25 વર્ષે કમ આયુકે હે કમ આયુકે એટલે 54 કરોડ લોકો છે 25 વર્ષના છે એનાથી ઓછી હે એ અમારી રાષ્ટ્રીય શક્તિ હે भारत को 2020 तक विकसित राष्ट्र में परिवर्तित करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ ही सुनियोजित खाका खाका एटले ढांचा भी उपलब्ध है चौपन करोड़ युवाओं के विचारों की एकता निश्चय ही इसे विकसित राष्ट्र में परिवर्तित करने में सफल होगी डॉक्टर कलाम कहते हैं कि अपना देश में चौप्पन करोड़ लोगों युवाओं हैं એટલે પચીસ વર્ષના છે પચીસ ત્રીસ વર્ષની આસપાસના તે બધાને આપણે ભેગા કરીએ અને શું ઉદ્યોગો છે કંઈક નવું પરિવર્તન લાવવામાં તો આપણો દેશ બે હજાર વીસમાં ખૂબ જ આગળ આવી જશે એટલા માટે ડૉક્ટર કલામ કહે છે કે બે હજાર વીસમાં આપણો દેશ ખૂબ જ આગળ આવશે પ્રશ્ન કરતાં એસ કાર્તિક કક્ષા બારહ અમર જ્યોતિ ઇંગ્લિશ સ્કૂલ બંગલુર કઈ છાત્રો કે બડે બડે લક્ષ્યો હો તે હે પર આર્થિક તથા અન્ય સમસ્યાઓ કે કારણ વે એને પ્રાપ્ત નહીં કર પાતે વે આપણા લક્ષ્ય આંખે કૈસે પ્રાપ્ત કરે સરસ પ્રશ્ન પૂછ્યો છે ઘણા છોકરાઓ એવા હોય છે કે એમને લક્ષ પ્રાપ્ત કરવું છે પણ એમની પાસે પૈસા નથી હોતા કોઈ સમસ્યા છે તો આવા છોકરાઓને લક્ષ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ तो डॉक्टर कलाम जवाब આપે છે સ્કૂલ મેં પઢાઈ મેં અચ્છા પ્રદર્શન કરને પર છાત્રવૃત્તિ પ્રાપ્ત હોગે છાત્રવૃત્તિ એટલે શિષ્યવૃત્તિ તમે સારા ભણો તો તમને સરકાર શિષ્યવૃત્તિ આપે છે સાથી ઉચ્ચ શિક્ષા કે લિયે બેંકો સે ઋણ લેને હેતુ પાત્રતા ભી બનેગી જીવન મેં ઊંચા લક્ષ્ય નિધારિત કરને પર બાધાયે તો આતી હી હે હમે કઠો પરિશ્રમ ઓર ઉત્કૃષ્ટ કાર્યો સે એને પરાજિત કરના હોગા વિઘ્ન બા બાધાઓ છે વ્યક્તિ કો પરાજિત નહીં હોના ચાઇએ ડોક્ટર કલામ કહે છે જો તમારે વધારે પડતું શિક્ષણ લેવું હોય તો બેંક પણ બી આપણને પૈસા આપે છે પણ ભણતી વખતે કોઈ પણ બી કામ કરતી વખતે ખૂબ જ મહેનત કરવી પડે અને એમાંએ વિઘ્ન એટલે ત્યાં વિઘ્ન એટલે કષ્ટ તો ત્યાં આવવાનું જ છે અને કંઈક તમે પરીક્ષા આપતા હોય પરીક્ષા આપવા જતા જ હોય ત્યાં તમને એક્સિડન્ટ પણ બી થઈ શકે છે નાનો એવો પણ એ એક્સિડન્ટમાંથી પસાર તમારે થઈ નહીં તો પણ બી તમારે પરીક્ષા આપો તો તમે સફળતા ખૂબ જ પ્રાપ્ત કરી શકો છો તમે ઘરમાં વાંચવા બેઠા હોય પરીક્ષા આવી હોય અને વાંચવા બેઠા હોય અને ઘરે કોઈ મહેમાન આવે તો તમે શું કરશો વાંચવાનું બંધ કરી દેશો ઘરમાં લાઈટ જતી રહે તો શું તમે વાંચવાનું બંધ કરી દેશો આવી વિઘ્ન બાધાઓ તો આવતી જ રહેશે પણ એમાં તમારે પરાજિત થઈને આગળ વધવાનું છે પ્રશ્ન કરતા કે દ્વિતીય વર્ષ બી લેવલ એ આઈ અમૃતા પૂરી ભારત કો વિકસિત રાષ્ટ્ર બનાને મેં રાજનીતિજ્ઞ કી ક્યાં ભૂમિકા હોની ચાહીએ પ્રશ્નકર્તા એટલે પૂછે છે કે ભારતને વિકસિત એટલે આગળ વધવા માટે રાજનીતિકની શું ભૂમિકા હોવી જોઈએ તો ડોક્ટર કલામ જવાબ આપે છે જિમ્મેદાર રાજનીતિજ્ઞ દૂરદર્શિતાપૂર્ણ નીત્યા બનાતા મહાત્મા ગાંધીને નિષ્ઠા રાજનીતિક સિદ્ધાંત સત્ય અહિંસા તથા નિઃસ્વાર્થ ભાવના મેળતે હોઈએ બ્રિટિશ શાસકો કે વિરુદ્ધ અપની લડાઈ છેડી થી વર્તમાન રાજ અપને કઠિન પરિશ્રમ ઉત્કૃષ્ટતા ઓર પારદર્શી કાર્યો માર્ગદર્શન દેના હોગા. હો ગરીબી રેખા સે નીચે રહે લગભગ છબ્બીસ કરોડ ભારતીયો કે ઉત્થાન કે લીધે ભી કાર્ય કરના હો આ બધું જ રાજનીતિકમાં જે હોય એ બધાએ કામ કરવું પડે છે પ્રશ્ન કરતા શ્રીનંદિતા સુબી દ્વિતીય વર્ષ તૃતીય વર્ષ એમજી આર ઇન્સ્ટિટ્યૂટ ચેનની રક્ષા કી દ્રષ્ટિસે વિઝન દો હજાર બીસ કા લક્ષ્ય પાણી મહિલાઓ કે ક્યાં ભૂમિકા હોય પ્રશ્ન કરતા બે હજાર મહિલાઓની કઈ મોટી ભૂમિકા હોય છે એમ કે તો ડોક્ટર કલામ જવાબ આપે છે વિઝન એટલે વિઝન એટલે કારણ દો હજાર બીસ મે રક્ષા અનુપ્રયોગી ક્ષેત્ર કે મહત્વપૂર્ણ પ્રાદ્યોગિકીઓ કે विकास पर विचार किया गया है राष्ट्रीय सुरक्षा की बात भी विजन 2020 का एक अभिन्न अंग है। सशस्त्र सेनाओं में नियुक्ति के लिए पुरुष और महिला के आधार पर कोई भेदभाव नहीं किया जाता तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी नियुक्त है राष्ट्रीय रक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाएं ઉચ્ચ સ્તરીય સામરિક સેના બહુ ગુણક ઉપકરણો પર કાર્ય કર કે બી આપણા સહયોગ દે શકતી અહીંયા ડૉક્ટર કલામ કહે છે કે સ્ત્રીઓ પણ બી કામ કરવામાં પાછી પડતી નથી એ પણ બી હંમેશા પુરુષો અને એમની સાથે ને સાથે કામ કરે છે તમે અત્યારે જોઈ જ રહ્યા છો કે અત્યારે છોકરીઓ ડૉક્ટર પણ બી હોય છે એન્જિનિયર હોય છે પાઇલટ હોય છે અને આપણે આગળના પાઠમાં ભણી ગયા કે કોણ હતું સુનિતા વિલિયમ્સ એ ક્યાંક જઈને આવી હતી અંતરિક્ષ પર જઈને આવી હતી કે ચંદ્ર ઉપર જઈને આવી એટલે છોકરીઓ કોઈ પણ બે કાર્યમાં પાછળ પડતી નથી પ્રશ્ન કરતા જોધપુર દૌરે પર ડૉક્ટર કલામ સે એક બચ્ચે દ્વારા પૂછા ગયા પ્રશ્ન ક્યાં હમ અતિ વિશિષ્ટ વ્યક્તિઓ કે દૌરે પર હો રહે અનાવશ્યક ખર્ચ કમ નહીં કર સકતે ડૉક્ટર કલામ જવાબ આપે છે તુમને ઈસ મંચ પર એક બડી સી ખુરશી દેખી હો ખુરશી અહી હૈક એસે અનઉત્પાદક ચીજો પર હો રહે અનાવશ્યક ખર્ચ ભવિષ્યમાં નહીં હોગે તો પહેલાં જે ખર્ચ થતો હતો એ હવે ઘણો ઓછો થઈ ગયો છે એટલે તમારે જે મોટી મોટી ખુરશીઓ જોવા મળતી હતી એ ખુરશીઓ હવે નથી અને ખર્ચ પણ બી ઓછો થઈ ગયેલો છે હવે આ પાઠની અંદર આપણે જોયું કે સરસ મજાના પ્રશ્નો હતા ડૉક્ટર કલામે પણ બી સરસ મજાના આપણને જવાબ આપ્યા હવે આ પાઠમાં આપણે શું શીખવા મળ્યું છે કે આ પાઠની અંદર આપણે ખૂબ જ મહેનત કરવાની છે આપણું જે લક્ષ છે એ લક્ષ સુધીને આપણે પહોંચવાનું છે એટલે લક્ષ પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું પડશે ખૂબ જ મહેનત કરવી પડશે ખૂબ જ મહેનત કરીશું તો જ આપણે આગળ આવીશું કે નહીં તો આપણે આગળ આવીશું જ નહીં હવે આ પાઠની અંદર તમારે શબ્દાર્થ લખવાના છે અભ્યાસમાં પ્રશ્ન નંબર એક લખવાનો છે કે એમાં પાંચ પ્રશ્નો છે કે જે આપણે પાઠની અંદર તમને સમજૂતી આપીને પાઠની અંદર જ તમને મળી રહેશે પ્રશ્ન નંબર બે ત્રણ અને ચાર એ તમારે લખવાની જરૂર છે નહીં એ આપણે સ્વાપુથીમાં લખાવી દઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક એમાં એ પણ બી પાંચ પ્રશ્નો છે એ તમારે નોટબુકમાં લખવાના છે પ્રશ્ન નંબર બે મુહાવરો કા અર્થ દેકર વાક્યમે પ્રયોગ કીજે અહીંયા મુહાવરે તમારે લખવાનો અને સાથે સાથે વાક્યમાં પ્રયોગ પણ બી કરવાનો પ્રશ્ન નંબર ત્રણ રૂપરેખા કે આધાર પર કહાની લીખી અહીંયા કહાની લિખવાની આપી છે એટલે તમારે તમારે કહાની લખવાની છે સુંદર અક્ષરે કહાની લખવાની કે ના સમજી ઓર જલ્બાજી કા નતીજા અથવા અવિચાર કા પરિણામ અહીંયા આ જે કહાની છે એ તો તમને બધાને ગુજરાતીમાં તો આવડે છે નીવલે એટલે શું હોય નોળિયો તો નોળિયો શું શું કરે છે નાના બાળકનું રક્ષણ કરે છે અને એની માતા એ નોળિયા ઉપર ગુસ્સો કરે છે અને નોળિયાને મારે છે એટલે હંમેશા કોઈ પણ બી કામ કરો તો વિચારે વિના કરવું જોઈએ નહીં અને ગુસ્સો કરો પહેલાં પરિણામનો વિચાર કરવો જોઈએ તમને કોઈપણ બી દિવસ ગુસ્સો આવે તો એનું પરિણામ શું આવે એ પહેલાં વિચારવું જોઈએ એટલે ગુસ્સો કોઈ દિવસ કરવો જોઈએ નહીં પ્રશ્ન નંબર ચાર માતૃભાષા મેં અનુવાદ કીજે પરીક્ષામાં તમને આવી રીતે પેરેગ્રાફ આપ્યો હશે અને એનો તમારે ગુજરાતી માતૃભાષા એટલે તમારે ગુજરાતીમાં લખવાનું રહેશે એના નીચે તમને ભાષા સજ્જતા આપી છે ભાષા સજ્જતામાં સર્વનામ આપ સર્વનામ એવંસકે પ્રકાર પડ ચૂકે હૈ અબ નિમ્નલિખિત વાક્યો મેં સર્વનામ શબ્દ છાંટીએ તથા ઉકે પ્રકાર બી બતાવીએ એટલે તમને સર્વનામ એ આપણે આના પહેલાં પણ બી ભણી ગયેલા છીએ તો પણ બી એક વખત તમને સમજાવી દઉં છું પાઠશાળા જાએંગે હવે આની અંદર સર્વનામ કયું હોય તો હમ આપણે પોતે એટલે હમ એ સર્વનામ છે અને તેનો પ્રકાર એ પુરુષ વાચક સર્વનામ છે ય મેરી કિતાબ હૈ તો આની અંદર સર્વનામ શું આવશે યહ મેરી કિતાબ એટલે નિશ્ચય વાચક સર્વનામ છે કોઈ આ રહા હૈ કોઈ એ સર્વનામ છે અને એમાં કોઈ નિશ્ચય નથી એટલે અનિશ્ચય વાચક છે કોણ આવી રહ્યું છે ખબર નથી તુમ્હ ક્યાં ચાહીએ તે તુમે એ સર્વનામ છે અને પુરુષ વાચક છે ય મીના મીનાહે જીસને કલ ગીત ગાયા થા ય અને જીસને એ સર્વનામ એ સંબંધ વાચક સર્વનામ છે કા મીના છે અને કાલે એને ગીત ગાવ્યું તો એ બંને વચ્ચે કંઈક સંબંધ છે મેં સ્વયં ચલા જાઉંગા મે અને સ્વયં મે પુરુષવાચક પુરુષ વાચક સર્વનામ અને સ્વયં એ નિજ વાચક સર્વનામ છે એટલે આ સર્વનામ મેં તમને સમજાવ્યું એ તમારે જાતે તમારી નોટબુકમાં લખવાનું હવે તમને આ પાઠની અંદર શબ્દાર્થ અભ્યાસ સ્વાધ્યાય અને ભાષા સજ્જતા તમારે નોટબુકમાં લખવાની હવે તમને એવું થશે એટીજ તમે તો ક્યાં જોવાના છો ના અમે તમારું હોમવર્ક તો ચેક કરવાના છીએ પણ જો અહીંયા આપણને પાઠમાં શું સમજાવ્યું હતું તમે મહેનત નહીં કરો તો તમને ફળ મળશે નહીં એટલે હંમેશા આપણે ખૂબ જ મહેનત કરવી જોઈએ ભલે અત્યારે આપણે ઘરે છીએ પણ ઘરે રહીને પણ બી આપણે મહેનત કરીશું તો આપણે આગળ આવીશું એટલે દરેક બાળકે ખૂબ જ મહેનત કરવી અને આગળ આવવું અને પોતાનું લક્ષ્ય તમારે નક્કી કરીને એ પ્રમાણે તમારે મહેનત કરવી પાર્ટ છ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ